समाचार सामे આવી રહ્યા છે. ધોરણ 12 ના પરિણામ થી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન. પરિણામ જાહેર થયાના 15 દિવસમાં પરિણામ જમા કરાવવું પડશે. આવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ આગામી સમયમાં પરીક્ષા યોજશે. ગુણાંકન પદ્ધતિ પ્રમાણે પરિણામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા અંગેનો થોડો કાર્યક્રમ થોડા સમય બાદ બોર્ડ જાહેર કરશે. આપને જણાવી દઈએ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે જેઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ હશે તે વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અને પરિણામ જાહેર થાય તે બાદના 15 દિવસમાં જ પરિણામને જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે. અતુલ, ધોરણ 12 ના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર કયા પ્રકારે આ પૂરું આયોજન કરવામાં આવ્યું છે? हाँ बिल्कुल निधि, बात करिए तो धोरण 12 ना विद्यार्थियों ने जरे मास प्रमोशन आपवानो निर्णय लेवामां आव्यो एज वखते घणा बधा विद्यार्थी एवा था जेओ मास प्रमोशन थी असंतुष्ट हता अने तेमनुं मानवुं हतुं के परीक्षा लेवावी जोईए अने आ विद्यार्थीओना वालीओ पण सरकारना आ निर्णय थी खुश नहोता. त्यारे गुणांकन पद्धतिना आधारे जे मार्कनी फॉर्म्युला छे धोरण 10 11 अने 12 नी जे कसोटीओ लेवाई ए प्रमाणे सरकारे निर्णय लीधो छे के धोरण 12 ना विद्यार्थीओ सायन्स कॉमर्स अने आर्ट्स विषयना जे विद्यार्थीओ छे तेमनी मार्कशीट तैयार करवामां आवशे. परंतु जे विद्यार्थीओ सरकार द्वारा जे फॉर्म्युला जे गुणांकन पद्धति तैयार करवामां आवी छे तेना मूल्यांकन थी खुश न होय तेवा विद्यार्थीओने वधु बोर्ड द्वारा एक टक आपवामां आवशे. आ परीक्षा जे छे तेनो हजी कार्यक्रम जाहेर करवामां नथी आव्यो. टूंक ज समयमां बोर्ड आ कार्यक्रम पण जाहेर करवामां आवशे. परंतु गुणांकन पद्धति मुजब जे परिणाम डिक्लेर थाय तेना 15 દિવસમાં જે વિદ્યાર્થી પોતે પરીક્ષા આપવા માંગતો હોય તે વિદ્યાર્થી 15 દિવસમાં જે માર્કશીટ તેને મળશે તે બોર્ડમાં જમા કરાવવાની રહેશે. એટલે આ જે ખબર છે તે લગભગ 5.5 લાખ વિદ્યાર્થીઓ માટે છે. પરંતુ એ 5.5 લાખ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી ગુણાંકન મૂલ્ય જે ગુણાંકન પદ્ધતિ છે તેનાથી સંમત નથી અને પોતે પરીક્ષા આપવા માંગે છે તેમના માટે આ ખાસ અને મોટી ખબર છે. કારણ કે વિદ્યાર્થીઓ પોતાનો જે પરિણામ છે તેમાં પોતાની જે યોગ્યતા છે તે મુજબ ફેરફાર કરાવી શકશે. જી જી અતુલ, પૂરી માહિતી માટે આભાર. તો ધોરણ 12 માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, પરંતુ માસ પ્રમોશન થી જે પણ વિદ્યાર્થીઓ અસંતુષ્ટ છે, જેમને પરીક્ષા આપવી છે તેમના માટે પરીક્ષાનું આયોજન બોર્ડ કરી રહી છે. પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપી શકશે. જો કે પરિણામ હાથમાં આવ્યાના 15 દિવસમાં તે પરિણામ તેમને જમા કરાવવાનું રહેશે અને તે બાદ પરીક્ષાનું આયોજન કરાશે. બનાસકાંઠાની વાત કરીએ. બનાસકાંઠાના પાલનપુરમાં ધનિયાણા ચોકડી પાસે જાહેર માર્ગ પર વરઘોડો નીકળ્યો. જાહેરમાં નીકળેલા વરઘોડામાં ઘોડી ઉપર ચડેલા વરરાજા સહિત તમામ લોકો માસ્ક વગર જોવા મળ્યા. વરઘોડામાં મોટી સંખ્યામાં જાનૈયાઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નાચતા નજરે પડ્યા. કોરોના ગાઈડલાઇનને નેવે મૂકી ભર બજારમાં લોકો વરઘોડો લઈને નીકળતા નજરે પડ્યા. જાહેરમાં કોરોના ગાઈડલાઇનનો ભંગ કરાતા વરઘોડો નીકળ્યો છે. છતાં પર પાલનપુર પોલીસ અજાણ હોવાથી અનેક સવાલો પોલીસની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે. વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે. અલ્કેશ, જાણવા માંગીએ છું આ જે વિડીયો સામે આવ્યો છે પાલનપુરના કયા વિસ્તારનો છે, પોલીસની શું કઈ કામગીરી સામે આવી છે અને કેમ લોકો માનતા નથી? થોડી છૂટછાટ આપવામાં આવી છે, કોરોના ઘટ્યો છે, પરંતુ કોરોના આપણી વચ્ચેથી ગયો નથી તે આ લોકોને માનવું જ પડશે. ચોક્કસની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં પણ પાલનપુરના ધનિયાના ચોકડી પાસે જાહેર માર્ગ ઉપર એક લગ્નનો વરઘોડો નીકળ્યો છે. આ વરઘોડાની અંદર ઘોડી પર બેઠેલા વરરાજા સહિત તમામ જે જાનૈયાઓ છે તેઓએ કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નથી કે એક પણ વ્યક્તિએ માસ્ક પહેર્યું નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધે તેવા દ્રશ્યો આ સામે આવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે સરકારની ગાઈડલાઈન છે કે આવી રીતે જાહેરમાં વરઘોડો ન નીકાળી શકાય અને 50 કરતા વધુ લોકો ભેગા નહીં થઈ શકે. પરંતુ આ દ્રશ્યની અંદર 50 થી વધારે પ્રમાણમાં લોકો છે ને તેઓ જાહેર માર્ગ ઉપર નાચી રહ્યા છે. મહત્વની વાત એ છે કે પાલનપુર પોલીસ પણ આ બાબતે અજાણ છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક કોરોનાનું સંક્રમણ વધે તેવા દ્રશ્યો સર્જાયા છે. નિધિ,
जी बिल्कुल, पूरी माहिती माटे आभार। तो पालनपुर आ दृश्य सामे आव्या जे चिंताजनक छे, ने आज प्रकारनुं जो वलण रहेशे तो कोरोनानी त्रीजी लहेर ने कोई नहीं रोकी शके। आपणे समजवुं पड़शे के कोरोना हजु पण आपणी वच्चेथी गयो नथी। कोरोना मात्र कोरोनाना केसीस घट्या छे, पण हजु पण कोरोनानुं संक्रमण लागवानी शक्यता तेटली छे। तेनी वच्चे आ रीते बरघोड़ो काढवामां आव्यो, सोशियल डिस्टन्स नथी, मास्क नथी पहेर्या, અને તેની વચ્ચે પોલીસની કોઈ કામગીરી પણ નથી આવી સામે। જો બરઘોડો કાઢવામાં આવ્યો છે તો શું પોલીસની મંજૂરી લેવામાં આવી છે? જો નથી લેવામાં આવી તો કેમ આ લોકો સામે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? તે પણ સવાલ છે।